आठ भर्ती ग्रांटेड नीचे उच्चतर माध्यमिक नी થવાની હતી અને શું ગ્રહણ લાગી ગયું છે ટાટ ભરતી 2021 કેમ અટકી ગઈ છે શા માટે ગ્રાન્ટેડ ની ભરતી અટકેલી છે આવું જે લાઈવ કાલે વિડિયો બનાવેલું કેટલા મિત્રોના ક્વેશ્ચન આવેલા હતા પરંતુ ટાઈમ થોડો વધુ થઈ ગયો હતો તો એના જવાબ પૂરેપૂરા આપી નથી શકી તો થયું કે લાવ ચાલો આજે આજે મિત્રો છે એમને એમ ન થાય કે અમારો જે કોમેન્ટ છે વાંચી નથી તો આજે એ મિત્રોની કમેન્ટ લઈને એના પ્રશ્નો શું છે અને કદાચ તમારા પર પ્રશ્ન એવા મળતા આવતા હોય નમસ્કાર હું છું સોનલ ડુમણી અને તમે જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ તો ચાલો શરૂ કરીએ આજના મહત્વની કમેન્ટ કે જે 2021 ની જે ભરતી અટકી ગયેલી છે તો એનું જે સારો પરિણામ આવે એમ છે કે ખરાબ તો શ્વેતા પટેલનો પ્રશ્ન છે કે 2016 પાંચમો જે રાઉન્ડ ક્વોલિફાઈડ વેઇટિંગ લિસ્ટનું સ્કૂલ સિલેક્શન ક્યારે આપશે પ્લીઝ રિપ્લાય આપજો હવે 2016ની અહીંયા વાત થાય અહીંયા અત્યારે ગ્રાન્ટેડની ભરતીની વાત થઈ રહી છે જેના ઉપર સ્ટે આવી ગયો છે તો શ્વેતાબેન હવે 2016નો જે પાંચમો રાઉન્ડ છે એનો જવાબ ક્યારે આવશે એ કંઈ નક્કી કહી શકાય એમ નથી પછીની કમેન્ટ છે સા જાગુકરીન છે કે ટાટ હવે ક્યારે આવશે તો ટાટ એક્ઝામની વાત કરતા હોય કે ટાટ નવી ભરતીની વાત કરતા હોય તો આ બંનેમાં તમારે રાહ જોવી પડશે એનું રીઝન છે કે એક તો ટાટની જે એક્ઝામ છે એ જ 2-3 વર્ષે આવતી હતી પહેલા બી અને હવે તો આ કોરોના કાળ છે અને ભરતી હમણાં હાલ જ થઈ સરકારીની અને ગ્રાન્ટેડની ચાલુ હતી ને એમાં સ્ટે આવી ગયો તો હવે ભરતી હોય કે એક્ઝામ હોય થોડી તો રાહ જોવાની જ રહેશે પછીની કમેન્ટ છે સુભાષભાઈની કે સારું નથી કર્યું એ તો બધાને ખ્યાલ છે કે થોડું સારું નથી થયું જેને બહુ જ જરૂર છે એના માટે એમનો પ્રશ્ન છે કે હાયર સેકન્ડરીવાળાને 3 દિવસમાં ઓર્ડર મળવાના હતા મારા માટે ખોટું છે તમારી વાત સાચી છે કે જેમને હાથ મેં પહેલાં જે એક વાત કહેલી હતી કે જેમને હાથમાં લાડવો હતો છતાં છીનવાઈ ગયો છે તો એ ખોટું જ છે તમારા માટે નહીં ભાઈ લગભગ જેને ઓર્ડર મળવાના હતા તેમના તમામ માટે ખોટું છે પરંતુ એક છે કે સરકારને આપણે થોડી મદદ કરીએ તો આમાં થોડું સારું રહેશે 10-15 દિવસમાં ફરીથી ઓર્ડર તો મળી જ જશે પછીની કમેન્ટ આવી છે રસીલા પટેલની કે મેમ હિન્દી જગ્યા ઓછી મતલબ કે હિન્દી જગ્યા ઓછી થઈ છે કે થવાની છે એવું કોઈ હજી આવેલું નથી એટલે કંઈ એવી તમારે ચિંતા કરવાની જરૂર નથી લગભગ એમ કહે છે કે જગ્યા ઓછી થાય એમ છે પરંતુ એવું કંઈ આવવાનું નથી હજી બધું ચાલુ થવા દો એકવાર ફરીથી જે ભરતી પ્રક્રિયા ચાલુ થશે ત્યારે બધો ખ્યાલ આવી જશે પછીનો પ્રશ્ન છે બીજલ પટેલનો કે મેમ સી લિસ્ટવાળાનો ચાન્સ આવશે ખરો હવે ચાન્સ સી લિસ્ટવાળાનો આવશે કે નહીં એ બેટર ત્યારે જ ખબર પડશે કે જ્યારે આ જે ભરતી પ્રક્રિયા છે ચાલુ થઈ જશે સ્કૂલ ફાળવણી થઈ જશે મતલબ કે સ્કૂલ ઓર્ડર અપાઈ જશે અને બીજું લિસ્ટ આવી જશે કે કેટલી સ્કૂલોમાં જગ્યા બાકી છે પછીનો અમિતભાઈનો પ્રશ્ન છે કે મેડમ સેકન્ડરીનું કટઓફ બનાવજો પ્લીઝ સેકન્ડરીનું કટઓફ જરૂર બનાવીશ પણ થોડું મને અંદાજિત આ જે હાયર સેકન્ડરીનું છે એનું બી આવવા દો કે કેટલી જગ્યાઓ રહે છે તો મેરિટ છે સેકન્ડરીનું હાઈ જશે કે લો રહેશે તો એ પરથી હું કટઓફ બનાવી શકીશ પછી રાઠોડ રંજીતભાઈનો પ્રશ્ન છે કે ચાન્સ ઓછા છે કે કેમ કે નવી શિક્ષણ નીતિમાં ભરતીની પ્રોસેસ 3 સ્ટેપમાં થશે માટે કોઈ જોબ છોડશે નહીં એટલે વેઇટિંગ 2 કે 3 સબ્જેક્ટમાં જ આવશે એ બી તમારી વાત સાચી છે રંજીત કે ભરતીની બધાને ખ્યાલ આવી ગયો છે કે હવે જે શિક્ષણ નીતિ છે નવી જે પરીક્ષાની પેટર્ન લીધેલી છે નિબંધાત્મક પ્રશ્નો છે આ તે તો લગભગ હાર્ડ હોઈ શકે મે બી હાર્ડ હોઈ શકે પણ ના બી હોઈ શકે તો કોઈ છે એ ચાન્સ લેવા તૈયાર નહીં રહે ગમે આ મળશે ગમે તે જગ્યાએ જવા તૈયાર રહેશે પણ પોતાની સીટ નહીં છોડે પણ એક વાત છે કે ચાલુ નોકરીવાળાને જો કદાચ દૂર મોકલે અને એને સ્કૂલ પસંદ ના આવે તો એ છોડી દેશે એટલે એ બી એક છે મુકેશભાઈનો પ્રશ્ન છે મેમ આપણું સ્વાસ્થ્ય સારું હશે તો જોબ તો બીજી વાર પણ મળશે
તો બહુ જ સારું છે કે ટેટ હોય કે ટાટ હોય, ટાટ ભરતી 2021 આવી છે તો બીજી વાર ગમે ત્યારે આવી જ શકશે. ગ્રાન્ટેડની ભરતી હોય કે સરકારી ભરતી હોય, ટાટ ભરતી આવવાની છે. તો જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો ભરતીમાં આપણે ગમે ત્યારે અપ્લાય કરી શકીશું. છીની કમેન્ટ છે કે મેમ કંઈ ઇન્ફોર્મેશન ક્યારે ચાલુ થશે? હવે ઇન્ફોર્મેશન તો હાલ પૂરતી કંઈ નથી, કારણ કે હજી સ્ટે આવેલો જ છે, એટલે 10 દિવસ લાગે કે 15 દિવસ લાગે. વેબસાઇટ પર બી કંઈ મૂકેલો નથી કે જ્યાં ટાટ ભરતી ગ્રાન્ટેડની જે અટકેલી છે એ ક્યારે ચાલુ થાય. પછીનો પ્રશ્ન છે ગોસાઈ, તો જે જગ્યા જે તે વિષયની છે તે જગ્યા વધે છે, તે જગ્યા મર્જ કરીને તે જગ્યાએ ઇકોનોમિક્સવાળાને લઈ લે તો જગ્યાનો નો બગડે અને ઉમેદવારને રોજગારી મળી જાય? તો મારું કહેવું એમ છે કે ઇકોનોમિક્સવાળાને કદાચ લઈ લે, જે સમાજશાસ્ત્ર છે, તર્કશાસ્ત્ર છે, તર્કશાસ્ત્ર તો નહીં આવે પણ સમાજશાસ્ત્ર છે એ બી આવી શકે, તો એને બી લેવા પડશે. તો જેની જે જગ્યા બતાવેલી છે પહેલેથી જ એ જગ્યા ઉપર એ જ વિષય લઈ શકે, એકબીજાને આમાં તો લગભગ મર્જ ના કરી શકે. પછીનો સચિનભાઈનો પ્રશ્ન છે કે સેકન્ડરી ગ્રાન્ટેડમાં SEBC મહિલા 60.15 ઇંગ્લિશ છે તો ચાન્સ ખરો? હવે સેકન્ડરી એટલે 9-10માં મહિલા SEBCમાં આવે છે તો 60 આઈ થિંક આવી બી શકે, કારણ કે ઇંગ્લિશ વિષય છે તો એમાં બહુ બધી જગ્યા હોય છે એટલે કદાચ આવી બી શકે. પછીનો પ્રશ્ન છે કે આ ભરતીમાં જોબવાળા વધુ પ્રમાણમાં છે તો જો આમને આમ થશે? બહુ સરસ પ્રશ્ન છે આ મિત્રો, ધ્યાનથી સાંભળજો. ટાટ ભરતીમાં કે ટેટ ભરતીમાં જે બી આવતા હોય એ તમામને આ જાણવા જેવો છે કે આ ભરતીમાં જોબવાળા વધુ પ્રમાણમાં છે તો જો આમને આમ થશે તો પ્રાથમિકમાં અને ગ્રાન્ટેડ ભરતીમાં જોબવાળાનું રોલિંગ થશે. પ્રાથમિક કે ગ્રાન્ટેડમાં જગ્યા તો પડી જ રહેશે, જો આમ થાય તો બીજા ઉમેદવારને પોઈન્ટમાં રહી જાય છે, તેનો તો કોઈ દિવસ રોજગારી ન જ મળે, તે લોકોને રોજગારી મળે એવું કરો. હવે મારા હાથમાં તો આ નથી, નહીતર તો હું આજે પેટર્ન રોલિંગની છે ને એ જ બંધ કરાવી દઉં કે એકવાર નોકરી મળી ગઈ ભાઈ ચૂપચાપ લઈને બેસી જા, હવે તારે બીજે ક્યાંય એપ્લાય કરવાની નથી. પણ આવું બી આપણે કંઈ કરી શકતા નથી. હાલ જેને નોકરી મળી ગઈ છે, 6-8માં છે, એ આગળ ઉપર જવા માટે તાલાવેલી કરતા હોય છે તો એની જગ્યા પડી રહે છે અને પછી એ ઉપર જાય છે. તો આ રીતે રોલિંગ છે એ કદાચ અટકે તો લગભગને રોજગારી મળે. આ ખૂબ જ સરસ પ્રશ્ન છે, અત્યાર સુધીનો મને આ સરસ પ્રશ્ન લાગ્યો ગોસાઈભાઈનો, કે આ જે રોલિંગ છે એ પ્રક્રિયા જો સ્ટોપ થાય તો બહુ લગભગ લાખો કહું તો એવા લોકોને રોજગારી મળી શકે. પછીનો પ્રશ્ન છે ભરતી હાલ પૂરતી બંધ રાખવી તો આ નિર્ણય 1-2 દિવસ વહેલો લેવો તો, કોલ લેટર જ મોડો આપવો તો, બધાની ફિલિંગ્સનો મજાક બનાવી દીધો. તમારી વાત 100% તમારી વાત સાચી છે કે ટાટ ભરતીની જે રાહ જોઈને બેઠા હતા કે ગ્રાન્ટેડનું મારું મેરિટ છે ને ગ્રાન્ટેડમાં મારો વારો આવી જશે અને બધું હાથમાં આવી ગયું હતું અને છતાં 1-2 દિવસ લેટ આ નિર્ણય કરેલો છે તો તમને થોડું દુઃખ તો થયું હશે. પણ મિત્રો એક વાત છે, કોરોના હાલ જ એકદમ ટોચ ઉપર છે. દેવ બારિયાનો પ્રશ્ન છે કે સોનલબેન દાહોદ કઈ સ્કૂલમાં નોકરી કરો છો? હું પણ જિલ્લા દાહોદ તાલુકો ધાનપુરનો છું તો મારી સ્કૂલ દાહોદ તાલુકાની જ છે, એટલે તમારે બી ધાનપુર એટલે દાહોદ જિલ્લામાં જ આવે છે, એટલે કઈ બી આ બાજુ આવો તો મળવાનું થશે. એટલે તમે ગ્રુપમાં પણ જોડાઈ શકો છો મિત્રો. જે ટેટ ટાટને ભરતીને અને એક્ઝામને લગતું જે વોટ્સએપ ગ્રુપ છે એ મેં બનાવેલું છે, તો આ જે વોટ્સએપ ગ્રુપ છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો એ લિંક ઉપરથી તમે જોડાઈ શકશો. અને હા મિત્રો, જે એક્ઝામની તૈયારી કરતા હોય ટેટ ટાટની એક્ઝામની, તો આ મિત્રોને બુકની જરૂર હોય છે તો એ બી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બુક્સ ટાઇટલ સાથે. તમારે જે બુક લખતી હોય, તમારે આસાનીથી જે બુક છે એની ઉપર જે લિંક આપેલી છે બાજુમાં એની ઉપર ક્લિક કરશો એટલે બુક તમે 100% મેળવી શકશો. તો મિત્રો આજની કમેન્ટ અહીંયા સુધી, જો તમારી કમેન્ટ નથી વાંચી શકી તો સોરી, બટ આની નેક્સ્ટ વિડીયો બનાવીશ એમાં તમારી બી કમેન્ટ લઈ જ લઈશ. વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઇક કરી દેજો અને શેર કરજો તમારા મિત્રો સાથે. અને હા મિત્રો, તમે નવા હોય
तो मारी चेनल में सब्सक्राइब कर लेजो और चेनल ने सब्सक्राइब कर बाजू में बेल आइकन है ऑल लखेलू है एनी ऊपर टच करशो एटले ऑल बधा वीडियो तमने मळी रहेशे।